હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું સીપીટી એક્ઝામ પ્રિપેરેશન. આ વિડીયો તમે આખો જોજો. આ વિડીયોની અંદર તમને પૂરી સીપીટી વિશે માહિતી મળી જશે. આ વિડીયોની અંદર આપણે બે વસ્તુ એટલે કે બે ટોપિકને ધ્યાનમાં લઈને બનાવ્યો છે. એક ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા જે બી એક્ઝામ લેવાય છે સીપીટીની એ, અને બીજું આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરની અંદર કોમ્પ્યુટરની જે એક્ઝામ આવે છે તેનો બી સિલેબસ આમાં આપણે લઈ લીધો છે. તો અહીંયા પહેલા આપણે જોઈશું સિલેબસ. તો સિલેબસ ની અંદર આપણે પહેલા જોઈશું બંનેનો સિલેબસ. તો પહેલા આપણે ઓફિસ આસિસ્ટન્ટ ની અંદર જોઈશું તો 100 માર્ક્સ નું પેપર રહેશે, અને આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર ની અંદર સીપીટી ની એક્ઝામ નું પેપર રહેશે 75. બંનેની અંદર સેમ જ પ્રોસેસ છે, ગુજરાતી ટાઈપિંગ, ઇંગ્લિશ ટાઈપિંગ. તેવી રીતના પેલી બાજુ ગુજરાતી ટાઈપિંગ, ઇંગ્લિશ ટાઈપિંગ. અહીંયા જે છે બિન સચિવાલય એની અંદર એપેન્ડિક્સ એસ તરીકે થોડી આપેલી છે માહિતી, એ અહીંયા આપણે આગળ કવર કરી લઈશું. તેવી જ રીતના અહીંયા સીપીટી સિલેબસ ની અંદર આપણે પહેલા જોઈશું એક્સેલ સ્પ્રેડશીટ, ઇમેલ, પાવરપોઈન્ટ, વર્ડ ટાઈપિંગ, અને એવી રીતના ટોટલ એના 75 માર્ક્સ નું છે. ચલો આગળ આપણે જોઈશું. અહીંયા પહેલા રહેશે ગુજરાતી ટાઈપિંગ. ગુજરાતી ટાઈપિંગ ની અંદર એક તમને એક્ઝામ ની અંદર એક ફકરો આપવામાં આવશે, જે ફકરો જેવી રીતના એક્ઝામમાં બતાવવામાં આવ્યો છે તેવી રીતના તમારે એમએસ વર્ડ ની અંદર ટાઈપિંગ કરવાનો રહેશે. જે જગ્યાએ જે વર્ડ ને જે સ્થિતિમાં આપેલો હોય છે તે સ્થિતિની અંદર તમારે એ ફકરો ટાઈપિંગ કરવાનો રહેશે. તેના પરથી તમે અહીંયા 15 માર્ક્સ માંથી 15 મેળવી શકવાની સંભાવના છે. બીજી રીતના જોવા જઈશું તો આગળ આપણે જોઈશું ઇંગ્લિશ ટાઈપિંગ. ઇંગ્લિશ ટાઈપિંગ ની અંદર આપણે જોઈશું તો જે રીતના ફકરો આપેલો છે તેવી રીતના ફકરો આપણે લખવાનો રહેશે, અને જે કેરેક્ટર એટલે કે જે આલ્ફાબેટ જે પોઝિશનમાં હોય તે પોઝિશનમાં લખવાના રહેશે. બીજી વસ્તુ, આલ્ફાબેટ ની અંદર તમારે અહીંયા બહુ જ ધ્યાન રાખવાનું રહેશે કે સ્મોલમાં છે એ સ્મોલમાં લખવાનું રહેશે, કેપિટલમાં છે કેપિટલમાં લખવાનું રહેશે, અને જેટલી સ્પેસ આપી એટલી સ્પેસમાં લખવાનું રહેશે. તો તમે આ જે બે ટોપિક છે ગુજરાતી અને ઇંગ્લિશ એ બંને ટોપિકમાં તમે પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકો છો. 15 અને 15 અને 30 માર્ક્સ એ રીતના તમે કવર કરી શકો છો. તેવી રીતના બિન સચિવાલય અને આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર બંનેની અંદર આ ગુજરાતી ટાઈપિંગ ઇંગ્લિશ ટાઈપિંગ બંને સેમ રહે છે. તો આગળ આપણે બીજું જોઈશું ટોપિકમાં. બીજું એક્સેલ. એક્સેલ ની અંદર કેવી વસ્તુ છે કે એક્સેલ ની અંદર તમને એક એક્સેલ ની અંદર તમને પહેલેથી એક ફોર્મેટ આપવામાં આવશે. એ ફોર્મેટ પ્રમાણે તમારે એક્સેલ ની અંદર બધા ડેટા એડ કરવામાં આવશે, અને નીચે એક્સેલ ના ક્વેશ્ચન પૂછવામાં આવશે કે તમે આટલી વસ્તુ રાખજો. જેવી રીતના આપણે અહીંયા એક્ઝામ્પલમાં જોઈએ, પહેલું છે બેઝિક પે 49,000 થી વધુ ન હોવો જોઈએ. તો તમે જે બેઝિક પે ના ડેટા એડ કરો છો તે 49,000 થી વધુ ના હોવા જોઈએ. તો આપણે અહીંયા દર્શાવ્યું છે બધાનો બેઝિક પે આપણે 38,000, 24,000, 18,000 ને 15,000, કોઈનો આપણે 49,000 થી વધુ રાખ્યો નથી. બીજી વસ્તુ, બીજું એક તમારે કોલમ બનાવવાની છે પીએફ ની, એમાં પીએફ નું પૂછ્યું છે 12% રાખો. એટલે જે બેઝિક પે છે એનો પીએફ બની દેવાનું, એમાં 12% કટ કરીને તમારે પીએફ ને જે અમાઉન્ટ આવતી હોય એ બતાવવાની. ત્રીજો ઓપ્શન એ રીતના હશે કે ત્રીજો ક્વેશ્ચન એ રીતના હશે કે D6 માં એટલે કે D કોલમ અને 6 રો ની અંદર તમારે બેઝિક પે નું ટોટલ કરવાનું રહેશે. તો તેવી રીતના તમે અહીંયા જોઈ શકો છો D બેઝિક પે અને 6 ની અંદર બેઝિક પે નું પૂરેપૂરું ટોટલ આપી દીધું છે. તેવી રીતના આગળ આપણે જોઈશું F6 ની અંદર કેશ ઓન હેન્ડ્સ નું ટોટલ બતાવો. તો કેશ ઓન હેન્ડ જે છે એ F કોલમ ની અંદર આપેલું છે, અને 6 છે એ રો ની અંદર આપેલું છે. તો બંનેને કમ્બાઈન કરીને જે F6 બને છે ત્યાં કેશ ઓન હેન્ડ નું ટોટલ આપણે અહીંયા દર્શાવેલું છે. આવી રીતના એક્સેલ ની અંદર પ્રશ્નો પૂછવામાં આવે છે. આગળ જોઈશું તો પીપીટી. પીપીટી એટલે પાવરપોઈન્ટ નો એક ટોપિક હોય છે. પાવરપોઈન્ટ ની અંદર તમને 1 થી 2 થી 3 સ્લાઇડ બનાવવાની કહેશે. 2 થી 3 સ્લાઇડ ની અંદર દરેક સ્લાઇડ ની નીચે એક પ્રશ્ન સ્પેસિફિક આપવામાં આવશે. એ પ્રશ્ન દ્વારા તમારે એ સ્લાઇડ ની અંદર ઇફેક્ટ આપવાની રહેશે. તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ રીતે જોઈશું. પહેલી એક અહીંયા આપણે એક્ઝામ્પલ આપ્યું છે, અહીંયા 2 રો અને 2 કોલમ લીધેલી છે. એમાં પહેલી રો ની અંદર નેમ છે, પહેલી કોલમ ની અંદર નેમ છે, બીજી કોલમ ની અંદર સિટી છે. એવી રીતના નીચે એના બધા નામ લખેલા છે, સિટી ની અંદર નીચે બધી સિટીના નામ લખેલા છે. હવે અહીંયા આપણે જોઈશું ક્વેશ્ચન. જે રીતના ક્વેશ્ચન આપ્યા છે એ રીતની પીપીટી બનાવવાની રહેશે. પહેલું આપેલું છે ક્વેશ્ચન, હેડિંગ સાઇઝ, જે હેડિંગ સાઇઝ છે એ 72, એના સાઇઝ કેટલી હોવી જોઈએ 72, જે આપણે અહીંયા મેં બતાવી છે. નેમ ની અંદર 72, સિટી ની અંદર 72. સાઈડમાં બીજું આપ્યું છે એની અંદર કલર રેડ હોવો જોઈએ. તો બંનેની અંદર મેં રેડ રાખેલો છે. નીચે દેખો, નીચે જે એની માહિતી કન્ટેન આપી છે એ માહિતી ની અંદર નીચેનો પ્રશ્ન એમ કહેવા માંગે છે કે ટેબલના કન્ટેન્ટ ની સાઈઝ 24 હોવી જોઈએ. તો બંને બાજુ 24 રાખેલી છે. કલર ગ્રીન હોવો જોઈએ. તો બંને બાજુ આપણે ગ્રીન રાખેલો છે. તેવી જ રીતના બેકગ્રાઉન્ડ કલર મીન્સ પીપીટી નો જે બેકગ્રાઉન્ડ કલર છે તે કેવો હોવો જોઈએ. તો કે ગ્રે રાખો, આ રીતના ગ્રે રાખેલો છે.
ચોથો પ્રશ્ન એમ કહે છે કે બેકગ્રાઉન્ડ કલરની ટ્રાન્સપરન્સી 68% રાખો. તો તમે ઓપ્શનમાં જઈને બેકગ્રાઉન્ડ કલરની ટ્રાન્સપરન્સી પર્સન્ટેજ પ્રમાણે તમે સેટ કરી શકો છો. આ રીતના તમારી પાવરપોઈન્ટની અંદરની એક્ઝામ લેવામાં આવે છે. આગળ જોઈશું તો આવ્યું છે આપણું આઉટલુક એક્સપ્રેસ એટલે ટોટલી ઇમેલ જેવી પ્રોસેસ છે. આ એટલી વસ્તુ છે કે આપણે આને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે યુઝ કરી શકીએ છીએ, જેથી કરીને આ લોકોએ સિલેબસની અંદર રાખવામાં આવ્યું છે. અહીંયા જે રીતના ઇમેલની અંદર આપણે જે રીતના પ્રોસેસ કરીએ છીએ તેવી સેમ પ્રોસેસ અહીંયા કરવાની રહેશે. ટુની અંદર આપણું પોતાનું ઇમેલ આઈડી, સીની અંદર જેને આપણે મોકલવા માંગતા હોય તે, બીસી અંદર એક કરતા વધારે જે ઇમેલ આઈડી એડ કરીને મોકલવા માંગતા હોઈએ તે, બીજી વસ્તુ સબ્જેક્ટની અંદર તમે ગમે તે વસ્તુ જેના રિલેટેડ તમે મેલ કરવા માંગતા હોય એનો સબ્જેક્ટ લખી દેવાનો. અટેચ અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે અટેચ શું છે કે તમે બહારની જે ફાઇલ છે તે અટેચ કરી દેવાની આ ઇમેલ થ્રુ, અને ઇમેલના થ્રુ તમારે સેન્ડ કરવાની રહેશે. આટલી પ્રોસેસ તમને સીપીટીની એક્ઝામમાં પૂછવામાં આવે છે, જે અહીંયા તમે જોઈ શકો છો. નેક્સ્ટ આપણે જોઈશું નેક્સ્ટ બિન સચિવાલય. આટલે સુધી તમે જે જોયો એ સીપીટીનો જે સિલેબસ હતો એ બિન સચિવાલય અને આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટરનો બંનેનો સેમ સિલેબસ હતો. હવે જે આવી રહ્યો છે ટેન્ડર નોટિસ બિન સચિવાલયમાં પૂછવામાં આવે છે, જે તમારે એમએસ વર્ડની અંદર બનાવવાની રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો એમએસ વર્ડની અંદર ટેન્ડર નોટિસનું કેવું એક્ઝામ્પલ છે તે તમે અહીંયા જોઈ શકો છો. આ જે ટેન્ડર નોટિસનું છે તેની અંદર ટેબલ દ્વારા અને જે શબ્દ જે રીતના લખાયો છે, જે બોલ્ડ હોય તો ત્યાં બોલ્ડ રાખવાનો, જે કેરેક્ટર આવતું ત્યાં કેરેક્ટર રાખવાનું, જ્યાં ન્યુમેરિક આવતું ત્યાં ન્યુમેરિક રાખવાનું, તેવી રીતના પરફેક્ટ આ રીતનું ટેબલ બનાવવાનું રહેશે. તો જેવી રીતના આ છે, આ જે આખું વિડીયો બનાવવામાં આવ્યો છે તે એ આખો સીપીટીની તમામ માહિતી આવરી લેવામાં આવી છે. હવે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને આ વિડીયોની પીડીએફ જો તમારે જોતી હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે પીડીએફ અને પછી તમારું ઈમેલ આઈડી લખજો. એ ઈમેલ આઈડી ઉપર તમને આ વિડીયોની ટોટલી પીડીએફ મોકલવામાં આવશે. બીજી વસ્તુ, આ વિડીયો તમને જો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.